हेलो स्टूडेंट, धोरण 9 साइंस चैप्टर नंबर 5 सजीवों पायानो एकम। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे कोष दीवाल अने कोष दीवाल नी साथे साथे ट्रेडेंस्केन्शियाना पर्णमां रस संकोचन नी घटना समझी। आजना आ लेक्चर में विद्यार्थी मित्रों आपणे कोष केन्द्र विशे समझूती मेळववानी छे। तो अहींया आपणे अगाउना लेक्चरनी अंदर आपणे कोषनुं बंधारण जोई गयेला के जेमां मुख्यत्वे कोषनी त्रण लाक्षणिकताओ जोवा मळे छे। एमां पहेलुं हतुं कोषरस पटल, बीजुं हतुं कोष केन्द्र अने त्रीजुं हतुं कोषरस। तो विद्यार्थी मित्रों, कोषरस पटल विशे आपणे चर्चा करी लीधी। आजना लेक्चरमां आपणे कोष केन्द्र विशे माहिती मेळवीशुं। तो कोष केन्द्र, जेने न्यूक्लियस तरीके पण ओळखवामां आवे छे। तो कोष केन्द्र विशे समझूती मेळवता पहेला आपणे एक शब्द समझवानो छे, ए छे अभिरंजक। अभिरंजक कोने कहेवाय विद्यार्थी मित्रों? तो वनस्पति कोष के प्राणी कोषमां रहेली रचनाओ एकबीजाथी अलग अने स्पष्ट जोवा माटे जे रंगीन रासायणिक पदार्थनो उपयोग थाय छे तेने अभिरंजक तरीके ओळखवामां आवे छे। एटले विद्यार्थी मित्रों, तमे वनस्पतिनो कोष के प्राणी कोषनी जे स्लाइड तैयार करो छो, तो ए कोष एनी स्लाइडमां जे रचनाओ छे एने स्पष्ट रीते तमारे जोवी होय तो तमे जे रंगीन रासायणिक पदार्थ वापरो एने अभिरंजक कहेवाय। तमे ज्यारे वनस्पतिमां डुंगळीनी स्लाइड रेडी करो छो, गालना कोषनी स्लाइड रेडी करो छो, तो विद्यार्थी मित्रों एना पर अभिरंजक तरीके आपणे जुदा जुदा अभिरंजकोनो उपयोग करता होईए छीए। एना उदाहरण आप्या छे आयोडीन, सेफ्रेनिन, मिथिलिन ब्लू, साही, इओशीन। आ बधा शुं छे? तो अभिरंजकना जुदा जुदा उदाहरण छे। એટલે નમૂનો જે છે એને અભિરંજિત કર્યા બાદ કોઈ પણ તમે સ્લાઇડ રેડી કરો છો એના નમૂનાને તમે આ અભિરંજકના 2-3 ટીપા એના નાખી અને અભિરંજિત કરી નાખો છો। પછી એ જે પણ તમે વનસ્પતિ કે પ્રાણીનો કોષ લીધો છે એના કોષીય ભાગો તમે સ્પષ્ટ જોઈ શકો। પરંતુ જો તમે નમૂનાને અભિરંજિત કર્યા વગર કોષીય ભાગ જુઓ છો તો એ તમને સ્પષ્ટ દેખાતા નથી। એટલે એમ કહેવાય કે કોઈ પણ તમે સ્લાઇડ રેડી કરો છો તો એના જે નમૂના છે એને અભિરંજિત કરવા જરૂરી છે, જેને કારણે એ જે પણ કોષ હોય એના કોષીય ભાગો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, જે તમને પહેલી આકૃતિ દેખાઈ છે જેમાં ડુંગળીના જે કોષો હોય એ બતાવેલા છે, અને એ જે આકૃતિ તમે જુઓ છો તેમાં ઝાંખી આકૃતિ દેખાય છે। મતલબ કે કોઈ પણ અભિરંજક વાપર્યા વગર જે ડુંગળીના કોષો દેખાય છે એ તમને આકૃતિ અહીંયા આપી છે, જે એટલી બધી સ્પષ્ટ દેખાતી નથી, આપણે ઝાંખી દેખાય છે। જ્યારે બાજુમાં તમે જે આકૃતિ જોશો એ પણ ડુંગળીના કોષની જ છે, પણ એમાં સેફ્રેનિન નામનું અભિરંજક નાખી અને એ ડુંગળીના કોષની સ્લાઇડને અભિરંજિત કરી છે। મતલબ વિદ્યાર્થી મિત્રો, આ બંને આકૃતિમાં તમે ડિફરન્સ જોઈ શકો છો કે અભિરંજકનો ઉપયોગ કર્યા વગરની રચના કેવી દેખાય છે, જેમાં સ્પષ્ટ તમને કોષ દિવાલ પણ નથી દેખાતી અને બ્લેક કલરના નાના નાના ટપકા જેને કોષ કેન્દ્ર કહેવાય એ પણ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી। જ્યારે જે બાજુની આકૃતિમાં સેફ્રેનિન નામનું અભિરંજક વાપરવામાં આવ્યું છે એનાથી તમે જોશો તો ડુંગળીના કોષો કેટલા સ્પષ્ટ અને આપણે ક્લિયર જોઈ શકીએ છીએ। હવે અહીંયા પણ તમે જોશો તો જે રીતે જુદા જુદા અભિરંજકો મેં તમને અત્યારે જ કીધું કે જુદા જુદા અભિરંજકોનો ઉપયોગ થતો હોય છે, તો અહીંયા તમે જોશો તો જે આ કોષ છે એને અભિરંજિત કરવા માટે જો સેફ્રેનિન નામનો અભિરંજક વાપરીએ તો એના કોષો કેવા દેખાશે, કેવા કલરના દેખાશે, તો એ વસ્તુ તમને અહીંયા આકૃતિમાં આપેલું છે। ત્યારબાદ એની બાજુમાં જે આકૃતિ છે એમાં મિથિલિન બ્લૂ અભિરંજકનો તમે જ્યારે ઉપયોગ કરો તો કોષો કેવા દેખાય, કેવા કલરના અને કેવા દેખાશે, એ વસ્તુ તમને અહીંયા આપેલું છે।
એટલે સેફ્રેનિન અને મિથિલિન બ્લુ આ બંને અભિરંજક દ્વારા જે આ કોષો અભિરંજિત થયા છે તો એમાં કોષ દિવાલ કોષ કેન્દ્ર એકદમ સ્પષ્ટ રીતે કોષના ભાગોને આપણે અહીંયા જોઈ શકીએ છીએ। હવે જે રીતે સેફ્રેનિન અને મિથિલિન બ્લુ અભિરંજકની વાત કરી એવી રીતે આયોડિન નામનું અભિરંજક આવે છે। આ આયોડિન નામના અભિરંજકથી તમે જ્યારે કોષ જે છે એને અભિરંજિત કરો છો તો એમાં પણ કયા પ્રકારના કોષોનો રંગ તમને દેખાશે તો અહીંયા તમે એ પણ જોઈ શકો છો। અને આ આયોડિન નામના અભિરંજક જે છે એના દ્વારા પીળા રંગના કોષો તમે સરળતાથી જોઈ શકો છો। એની બાજુમાં જે આ જમણી સાઈડ આકૃતિ આપી છે એમાં જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં આ કોષો જોઈએ છીએ તો એને હાઈ અથવા લો પાવરમાં આપણે એ કોષોને નિહાળતા હોઈએ છીએ, અને તમે જ્યારે એને વધારે સ્પષ્ટ રીતે કોષોને જોવા હોય એકદમ નજીકથી તો આ હાઈ પાવરમાં તમે અહીંયા જોશો તો કોષો કેટલા સ્પષ્ટ તમને અહીંયા જમણી સાઈડની આકૃતિમાં દેખાય છે। એટલે આ ત્રણ તમે અહીંયા જોઈ શકો છો, સેફ્રેનિન મિથિલિન બ્લુ અને આયોડિન, આ ત્રણ અભિરંજક વાપરી અને આપણે કોષો કેટલા સ્પષ્ટ જોઈ શકીએ એ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવીએ। તો કોષ કેન્દ્ર પહેલાં તો કોને કહેવાય? તો પ્રત્યેક કોષ એની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે એ તમે સૌ જાણો જ છો। પ્રત્યેક કોષ એટલે અહીં વનસ્પતિ કોષની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રાણી કોષની આસપાસ તો કોષ દિવાલ હોતી જ નથી। તો અહીંયા કહે છે પ્રત્યેક કોષ એટલે કે પ્રત્યેક વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે, અને આ કોષ દિવાલની અંદરની બાજુએ મધ્યની નજીકમાં એટલે મધ્ય અથવા તો મધ્ય ભાગમાં અથવા તો મધ્યની નજીકમાં એક ટપકું એટલે કે બિંદુ જેવી તમને રચના જોવા મળે છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ। તમે અહીંયા જે આકૃતિ તમે જોઈ શકો છો એમાં તમને એક ચોક્કસ પ્રકારનો ડુંગળીનો કોષ એ બતાવ્યો છે, એમાં તમે બ્લુ કલરની કોષ દિવાલ પણ સ્પષ્ટ જોઈ શકો છો, અને કોષ દિવાલની વચ્ચેના ભાગમાં મધ્યમાં અથવા મધ્યની નજીકમાં તમને બ્લેક કલરના જે ડોટ ટપકા જેવી રચના દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એને કોષ કેન્દ્ર કહેવાય છે। હવે અહીંયા તમને કહે છે કોષ કેન્દ્ર વિશે આપણે થોડી ઘણી વિગતવાર માહિતી મેળવીએ। તો કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। દ્વિસ્તરીય આવરણ એટલે તો કે એમાં બે આવરણ આવેલા હોય છે। જે રીતે કોષરસ એની બહાર જે આવરણ આવેલું હોય એને કોષરસ પટલ કહેવાય, એવી રીતે કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, અને એને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે। એટલે અહીંયા તમને એમ કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણા કોષ જે છે એ કોષ જે વનસ્પતિનો હોય એમાં જે કોષ દિવાલની મધ્યમાં જે નાનું છિદ્ર આવેલું છે જેને કોષ કેન્દ્ર કહેવાય, આ કોષ કેન્દ્ર કેવું આવરણ ધરાવે? તો કે કોષ કેન્દ્ર એ પોતાની આસપાસ એક દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। તો કોષ કેન્દ્રની બહાર જે આ દ્વિસ્તરીય આવરણ આવેલું છે એને કોષ કેન્દ્ર પટલ કહે છે। અને વિદ્યાર્થી મિત્રો આ જે કોષ કેન્દ્ર પટલ છે ને એ હંમેશા છિદ્રાળું હોય છે, એના પર નાના નાના છિદ્રો આવેલા હોય છે, અને આ છિદ્રો મારફતે વિવિધ દ્રવ્યો એ કોષ કેન્દ્રની અંદર અને બહાર વહન પામતા હોય છે, અને આ પરિવહન વિદ્યાર્થી મિત્રો હંમેશા કોષરસ તરફ હોય છે। કયું પરિવહન? તો કે વિવિધ દ્રવ્યો જે કોષ કેન્દ્રની અંદર અને બહાર જે કોષ કેન્દ્ર પટલ દ્વારા જાય છે। તો કોષ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે કોષરસની અંદર પથરાયેલું છે, બરાબર? તો આ દ્રવ્યોની આપલે જે છે એનું પરિવહન હંમેશા કોષરસ તરફની દિશામાં હોય છે। વિદ્યાર્થી મિત્રો આ જે કોષ કેન્દ્ર છે જે રંગસૂત્રો ધરાવે છે, તો આ રંગસૂત્રો શું છે વિદ્યાર્થી મિત્રો? તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો અહીંયા તમને એમ કહે છે કે રંગસૂત્રો જે છે એ જ્યારે કોષ એ વિભાજન પામે છે ને ત્યારે જ
मात्र तेवो सड़िया जेवा आकारनी संरचना धरावे छे। कोषनुं विभाजन थवुं एटले विद्यार्थी मित्रों एकमांथी बे कोष बनवा, एटले कोषना विभाजन दरमियान आ जे रंगसूत्रो होय ए केवा, तो के सड़िया आकारनी रचना धरावता होय जे कोष केन्द्रनी अंदर आवेला होय छे। अहीं तमे आकृतिमां जोई शको छो मैं तमने जे कीधुं ते के कोष केन्द्र ए द्विस्तरीय आवरण धरावे छे। तो अहीं तमने जे आ पीळा कलरनुं कोष केन्द्र देखाय छे जे छिद्राळुं छे एटले के टपकाओ तमने एना पर जोवा मळे छे बराबर। तो आ कोष केन्द्रनी बहार जे रीते कोषरसनी बहारनुं आवरण कोषरस पटल कहेवाय, एवी ज रीते अहीं तमने जे आ कोष केन्द्र गोळाकार देखाय छे ने आखो पीळो भाग ए कोष केन्द्र कहेवाय। અને એ કોષ કેન્દ્રમાં તમે અહીંયા જોઈ શકો છો પાતળી તમને એક દ્વિસ્તરીય આવરણ જે છે એ તમને અહીંયા જોવા મળે છે। તો આ જે દ્વિસ્તરીય આવરણ તમે જોઈ શકો છો તો એને શું કહેવાશે, કોષ કેન્દ્ર પટલ। અને વચ્ચેના ભાગમાં એક નાનું એક છિદ્ર આવેલું તમને જોવા મળે છે। જુઓ આખું જે આ રચના છે એ કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર છે, એની વચ્ચેના ભાગમાં કથ્થઈ જેવા રંગનું જે દ્વિસ્તરીય આવરણ છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય, અને આ કોષ કેન્દ્રની અંદર એક નાનો ગોળાકાર તમને ભાગ દેખાય છે છિદ્ર જેવો। તો એ નાનો ગોળાકાર જે દડા જેવો ભાગ દેખાય છે ને વચ્ચેના ભાગમાં એ કોષ કેન્દ્રિકા છે, એટલે કોષ કેન્દ્રની અંદર પણ એક ગોળ ભાગ આવેલો હોય જે કોષ કેન્દ્રિકા કહેવાય। એટલે મેં તમને જે કીધું કે કોષ કેન્દ્ર તો કે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, અને એ કોષ કેન્દ્ર એની આસપાસનું આ દ્વિસ્તરીય આવરણ જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો, અને કોષ કેન્દ્ર પટલ એ છિદ્રાળું ભાગ છે અને છિદ્રોમાંથી હંમેશા દ્રવ્યોનું અંદર અને બહાર વહન થતું હોય છે। તો એ છિદ્રો પણ તમે આકૃતિમાં જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરીને આગળ કે કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય, કોઈ પણ કોષ હોય એમાં વચ્ચે કોષની અંદર શું આવેલું હોય, કોષ કેન્દ્ર। અને વિદ્યાર્થી મિત્રો આ જે કોષ કેન્દ્ર છે ને એ રંગસૂત્ર ધરાવે છે, અને આ જે રંગસૂત્ર છે એ હંમેશા ડીએનએ એના બનેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રંગસૂત્રો શું છે, અત્યારે જ આપણે આગળ જોયું, તમે અહીંયા જોઈ શકો છો મેં તમને અહીંયા લાસ્ટ જ્યાં છેલ્લો પોઈન્ટ છે એમાં મેં તમને કીધું કે કોષ કેન્દ્ર એ રંગસૂત્રો ધરાવે છે બરાબર। તો અહીંયા પણ તમે એ જ વસ્તુ હું સમજાવું છું કે કોષ જેમાં કોષ કેન્દ્ર આવેલું હોય અને આ કોષ કેન્દ્ર જે છે ને એ રંગસૂત્રો ધરાવે, અને જે રંગસૂત્રો હોય એ હંમેશા સાના બનેલા હોય, તો કે ડીએનએના। આખી લાઈન તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહેવાય છે કે રંગસૂત્રો એ શું છે, તો રંગસૂત્રો જે છે ને એ આપણા આનુવંશિક એટલે કે વારસાગત લક્ષણોની જે માહિતી આપણી પિતૃ પેઢી તરફથી મળેલા જે લક્ષણો છે, વારસાગત લક્ષણો કહેવાશે આનુવંશિક લક્ષણો, એને અનુગામી એટલે કે આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આ રંગસૂત્રો જવાબદાર છે। એટલે કે રંગસૂત્રો જે છે એ સાના બનેલા હોય, ડીએનએના, અને એની અંદર વારસાગત લક્ષણોની માહિતીનો સંચય થયેલો હોય છે। એટલે તમે અહીંયા રેડ કલરનો જે આખો પાર્ટ જુઓ છો પહેલો, એ આપણો કોષ છે, એ કોષની વચ્ચે તમને એક સફેદ કલરનો ગોળ પાર્ટ દેખાય છે એ કોષ કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રની અંદર જે બ્લુ કલરના નાના નાના તમને જે રંગસૂત્રો છે એ તમે જોઈ શકો છો। અને આ રંગસૂત્રો જે છે ને વિદ્યાર્થી મિત્રો તમે એચ જેવા આકારના આ વાદળી રંગના નાના નાના રંગસૂત્રો એ સફેદ કલરનું કોષ કેન્દ્રની અંદર તમે જોઈ શકો છો, અને એ કોષ કેન્દ્ર કયા પ્રકારના દેખાય છે એ વસ્તુ તમને બાજુની મધ્યમાં રહેલી આકૃતિ જે વાદળી કલરની દેખાય છે એમાં તમને આપેલું છે। એચ જેવા આકારના તમે અહીંયા જોઈ શકો છો, ચીપિયા જેવા આકારના, અને રંગસૂત્રો એને ઇંગ્લિશમાં ક્રોમોઝોમ્સ પણ કહેવાય,
અને આ રંગસૂત્રો છે એની અંદરના ભાગમાં ડીએનએ એ ડીએનએ અંદર આવેલા હોય છે જે વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. આ ડીએનએ જે છે એનું આજે તમે જોઈ શકો છો નિસરણી જેવું કુંતલાકાર ડીએનએનું મોડલ છે એ તમે અહીંયા જે ગ્રીન કલરનું તમને ભાગ દેખાય છે નિસરણી જેવો એ ડીએનએનું કુંતલાકાર મોડલ તમને દેખાય છે. અને આ ડીએનએ ક્યાં આવેલા હોય તો કે રંગસૂત્રોની અંદર. અને ડીએનએ એ આપણા વારસાગત લક્ષણો જે આપણને પિતૃ તરફથી આનુવંશિક લક્ષણો એ આવનારી પેઢીમાં જળવાઈ રહે તો એ વારસાગત લક્ષણો એ આ ડીએનએની અંદર રંગસૂત્રોમાં જળવાયેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્રો કે જે મેં તમને અત્યારે કીધું કે આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો જે પિતૃઓ તરફથી એના પછીની પેઢીમાં ડીએનએના અણુ સ્વરૂપમાં ધરાવે છે. એટલે રંગસૂત્રની અંદર જે આ ડીએનએ આવેલા હોય એ ડીએનએ શું કરે છે તો કે આપણા આનુવંશિક એટલે કે વારસાગત લક્ષણો હવે પછીના જે આપણાને પિતૃ તરફથી પ્રાપ્ત થયેલા લક્ષણો છે એ હવે પછીની જે પેઢી છે એમાં ઉતરી આવે તો ડીએનએના અણુ સ્વરૂપમાં એ લક્ષણો રંગસૂત્રમાં સંચય પામેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછાય કે ડીએનએ તો ડીએનએનું ફૂલ ફોર્મ શું, એનું પૂરું નામ શું? તો ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. અહીંયાથી પણ તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય ડીએનએનું પૂરું નામ જણાવો તો ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. અને સાથે સાથે રંગસૂત્રો એ શાના બનેલા છે તો કે રંગસૂત્રો એ ડીએનએના બનેલા છે. અને રંગસૂત્રો આપણા આનુવંશિક જે પિતૃ તરફથી મળેલા વારસાગત લક્ષણો છે એ તે પછીની પેઢીમાં ડીએનએના અણુ સ્વરૂપમાં ધરાવે છે. એટલે વારસાગત માહિતીનો અંદર ડીએનએ સ્વરૂપે સંચય થયેલો હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમને ડીએનએનું કુંતલાકાર મોડલ એ અહીંયા આપેલું છે. હવે અહીંયા જે મેં તમને કીધું એમ કે રંગસૂત્રો એ આનુવંશિક માહિતી માટેના લક્ષણો પિતૃ તરફથી જે એના પછીની અનુગામી પેઢીમાં જવાના છે એ લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપમાં ધરાવે છે. અને મેં અત્યારે જ કીધું તમને કે ડીએનએનું પૂરું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. તો આ રંગસૂત્રો મેં તમને કીધું કે શાના બનેલા છે, તો અહીંયાથી પણ શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે રંગસૂત્ર જે કોષ કેન્દ્રની અંદર આવેલા છે એ રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. અને ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવતા હોય છે. એટલે ડીએનએમાં વારસાગત લક્ષણો તો ખરા, સાથે સાથે કોષનું બંધારણ અને એનું આયોજન કયા પ્રકારનું હોય એની માહિતી પણ ડીએનએના અણુઓ ધરાવતા હોય છે. અને ડીએનએ ક્યાં આવેલું છે તો કે રંગસૂત્રોની અંદર ડીએનએ આવેલું છે, બરાબર. તો આ ડીએનએ જ્યાં કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો, એ ડીએનએનો કાર્યકારી ટુકડો એને જનીન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાશે? ડીએનએનો જે કાર્યકારી ખંડ અથવા ડીએનએ જ્યાં કાર્ય કરે છે એ કાર્યકારી ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને એનું વિભાજન થતું નથી, મતલબ કે એ જે ડીએનએનો જે કાર્યકારી ખંડ જનીન છે એનું વિભાજન શક્ય નથી. હવે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમને ડીએનએનું એક મોડલ આપેલું છે. મેં અત્યારે કીધું એમ ડીએનએનું કુંતલાકાર મોડલ કહેવાય તે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્રની તો વાત કરી આપણે કે કોષની અંદર કોષ કેન્દ્ર હોય, એ કોષ કેન્દ્રનો બહારનો ભાગ એને કોષ કેન્દ્ર પટલ કહેવાય, જે દ્વિસ્તરીય આવરણ છે. અને આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય જે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. આ દરેક માહિતી આપણે જોઈ ગયા, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ કોષ કેન્દ્ર જે છે ને એના કેટલાક કાર્યો આપ્યા છે. તો પહેલું કાર્ય તો હું તમને એમ કહીશ કે જે કોષ કેન્દ્ર હોય ને એ કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે. કોષની અંદર જેટલી પણ રાસાયણિક ક્રિયાઓ થતી હોય
એ દરેક ક્રિયાઓ પર નિયંત્રણ અને નિયમન રાખવાનું કાર્ય આ કોષ કેન્દ્ર કરે. પછી એમ પણ કહેવાય કે આ જે કોષ છે એ અરે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર એ કોષનો કેન્દ્રસ્થ ભાગ કહેવાય. એટલે અહીંયા તમને એવું કહે છે કે જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે એક કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ એમાં કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે. એટલે વિદ્યાર્થી મિત્રો, એનું પહેલું કાર્ય શું? કોષ કેન્દ્રનું પહેલું કાર્ય છે કોષમાં થતી દરેક ક્રિયાઓ પર નિયમન રાખે છે. બીજું કાર્ય શું આવશે? તો કે કોષ વિભાજનની ક્રિયા દરમિયાન એક કોષમાંથી બે નવા કોષો નિર્માણ કરવા માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. પછી અહીંયા મેં તમને કીધું એમ કે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય છે અને કોષ એ પરિપક્વ બને છે. તો કોષમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એનું નિયમન પણ કોના હાથમાં છે? તો કે કોષ કેન્દ્રના હાથમાં છે. સાથે સાથે એમ પણ કહેવાશે કે જે રંગસૂત્રો છે એમાં રહેલા જે ડીએનએ એના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, બરાબર. એટલે તેના દ્વારા રંગ, આપણે જોયું કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે અને રંગસૂત્રોમાં ડીએનએ, એ ડીએનએના અણુ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે. એટલે આપણા વારસાગત લક્ષણો અનુગામી પેઢીમાં વહન થાય એ માટે પણ આ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણે કોષ કેન્દ્રના કાર્યો જોયા. એનું પહેલું કાર્ય છે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન. બીજું કાર્ય છે કોષ વિભાજન દરમિયાન એક કોષમાંથી બે નવા કોષો બનવા માટે અગત્યનો ભાગ ભજવે. ત્રીજું એનું કાર્ય છે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓનો, જેવી કે કોષનો વિકાસ અને કોષના પરિપક્વતા માટે જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, પ્રવૃત્તિઓ, એના પર નિયમન પણ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે. અને રંગસૂત્ર જે કોષ કેન્દ્રની અંદર આવેલા હોય કે જેમાં ડીએનએ શું ધરાવે? તો કે વારસાગત લક્ષણોની માહિતી. એટલે આપણા વારસાગત લક્ષણો આપણી અનુગામી પેઢીમાં પહોંચે એ માટે પણ કોષ કેન્દ્ર એ જવાબદાર હોય છે. હવે અહીંયા તમને કહે છે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટેલ આવેલું હોય છે, બરાબર. આ વસ્તુ તમે અત્યારે જ જોયું કે આપણું જે વચ્ચે મધ્યમાં કોષ કેન્દ્ર રહેલું હોય એની આસપાસ જે આવરણ આવેલું હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ કેન્દ્ર પટલ છે ને, એની હાજરી અને ગેરહાજરી એના આધારે બે પ્રકારના જે કોષ છે એના બે ભાગ પાડવામાં આવે છે. તો કોષ કેન્દ્ર પટલની હાજરીના આધારે કોષને બે ભાગમાં વહેંચાય છે. એક સુકોષ કેન્દ્રી કોષ અને બીજા આવશે આદિકોષ કેન્દ્રી કોષ. તો અહીંયા તમને કહે છે કે સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? તો જે સજીવો કોષમાં કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. અથવા તો સુકોષ કેન્દ્રી સજીવો કોને કહેવાય? તો કોષ જે છે સજીવોમાં જે કોષ આવેલો હોય એ કોષમાં કોષ કેન્દ્રની આસપાસ જો કોષ કેન્દ્ર પટલ ધરાવતા હોય તો એ સુકોષ કેન્દ્રી સજીવો કહેવાશે. એને ઇંગ્લિશમાં યુકેરિયોટિક સજીવો કહેવાય. અને આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રોકેરિયોટિક સજીવો કોને કહેવાશે? તો કે જે સજીવો કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, મતલબ કોષ કેન્દ્રની આજુબાજુ જે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય ને એનો અભાવ હોય એવા સજીવો આદિકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખાય છે. હવે અહીંયા તમને જોઈ શકો છો પ્રોકેરિયોટિક, પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવો. તો પ્રોકેરિયોટ્સ જે છે ને એમાં પ્રો શબ્દ છે એનો મીનિંગ થાય છે પ્રાથમિક અથવા આદિ. પ્રાથમિક પ્રકારનું એટલે કે એમાં કોષ કેન્દ્રનો એટલો વિકાસ થયેલો નહીં હોય અથવા કોષ કેન્દ્ર પટલનો એટલો વિકાસ થયેલો નહીં હોય. આદિ જૂનું પ્રાથમિક પ્રકારનું અને કેરિયોટ્સ એટલે કે કોષ કેન્દ્ર. તો પ્રોકેરિયોટ્સ અથવા પ્રોકેરિયોટિક સજીવો જેને આદિ કોષ કેન્દ્રી સજીવો કહેવાય છે, તો એમાં પ્રોકેરિયોટિક્સમાં પ્રો એટલે આદિ પ્રાથમિક પ્રકારનું અવિકસિત
અને કેરિયોટ્સ મતલબ કે કોષ કેન્દ્ર, એટલે એવું પણ કહી શકીએ કે જે સજીવોમાં પ્રાથમિક પ્રકારનું અવિકસિત એવું કોષ કેન્દ્ર આવેલું હોય એ સજીવો આદિ કોષ કેન્દ્રી અથવા પ્રોકેરિયોટિક સજીવો કહેવાય. તો અહીંયા તમને કહે છે કે જે આદિ કોષ કેન્દ્રી સજીવો હોય ને, બેક્ટેરિયા, જીવાણુ, જે જીવાણુ તરીકે ઓળખાય છે બેક્ટેરિયા, પછી નીલ હરિત લીલ જેને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બેક્ટેરિયા જેવા જે આદિ કોષ કેન્દ્રી સજીવો છે એમના કોષોમાં કોષીય અંગિકાઓ એની ગેરહાજરી હોય, અને જે સુકોષ કેન્દ્રી સજીવો હોય ને એમાં અંગિકાઓ આવેલી હોય. એટલે આ ડિફરન્સ છે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો વચ્ચેનો, કે આદિ કોષ કેન્દ્રી સજીવો હોય જેમાં કોષ, એના માટેની જે કોષમાં કાર્ય કરે એવી કોષીય અંગિકાઓ આવેલી હોતી નથી. બેક્ટેરિયા જેવા સજીવો કેવા કહેવાય? આદિ કોષ કેન્દ્રી સજીવો. તો એમાં કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય, જ્યારે સુકોષ કેન્દ્રી સજીવોમાં એ કોષીય અંગિકાઓ જેવી કે લાઇસોઝોમ, હરિતકણ, કણાપસૂત્ર, અંતઃકોષરસજાળ, આ બધી કોષીય અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષોમાં આવેલી હોય છે. હવે અહીંયા તમે જોશો તો સુકોષ કેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રી કોષ આપેલા છે. તો તમે અહીંયા ઉપર તમે જે પહેલી આકૃતિ જોઈ શકો છો, જે પૂંછડી જેવો ભાગ ધરાવે છે, આ આકૃતિ આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયાની છે. એ આદિ કોષ કેન્દ્રી કોષ છે. જ્યારે નીચેની જે આકૃતિ તમે જોઈ શકો છો, વનસ્પતિ અને પ્રાણી કોષ, જે સુકોષ કેન્દ્રી કોષ છે. એટલે આદિ કોષ કેન્દ્રી સજીવો કોને કહેવાય? તો ખાલી એટલું યાદ રાખવું કે આદિ કોષ કેન્દ્રી સજીવોમાં કોષ કેન્દ્રની આસપાસ જે કોષ કેન્દ્ર પટલ હોય ને એની ગેરહાજરી હોય. તેઓ કેવા હોય? તો કે એ લોકો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે અને એમાં કોઈ પ્રકારની કોષીય અંગિકાઓ આવેલી હોતી નથી. જ્યારે નીચે તમને જે બે વનસ્પતિ અને પ્રાણી કોષ દેખાય છે એ સુકોષ કેન્દ્રી કોષ છે, જેમાં કોષ કેન્દ્ર પટલની પણ હાજરી હશે, કોષ કેન્દ્ર પણ સુવિકસિત હશે અને પટલમય અંગિકાઓ પણ હાજર હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્રના આધારે સજીવના કોષના બે પ્રકાર પડે છે. તો અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછાય કે કોષ કેન્દ્રના આધારે સજીવના કોષોના પ્રકાર સમજાવો. તો બે પ્રકાર આવશે વિદ્યાર્થી મિત્રો, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો આદિ કોષ કેન્દ્રી કોષમાં તમે પહેલો પોઈન્ટ જોશો તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે, અને એને કારણે કોષનો જે અંદરનો કોષ કેન્દ્રીય પ્રદેશ છે ને એ ઓછો વિકાસ પામેલો હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હશે એટલે કોષનો અંદરનો કેન્દ્રીય ભાગ એ વિકસિત હશે. આદિ કોષ કેન્દ્રી કોષમાં બીજો પોઈન્ટ જોઈએ તો એમાં કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું છે, અવિકસિત. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં બીજો પોઈન્ટ જુઓ તો એમાં કોષ કેન્દ્ર સુવિકસિત છે. હવે આદિ કોષ કેન્દ્રી કોષમાં ત્રીજો તમે પોઈન્ટ જોશો તો એમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ જે છે એ આવેલો છે, એમાં માત્ર ન્યુક્લિક એસિડ જ આવેલું હોય છે, અને એ ન્યુક્લિક એસિડ ધરાવતા એ ભાગને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્ર એ બંનેનું આયોજન સુકોષ કેન્દ્રી કોષમાં હોય છે. સાથે સાથે આદિ કોષ કેન્દ્રી કોષમાં ચોથો પોઈન્ટ તમે જોશો તો એમાં કોષ કેન્દ્ર પટલ અને સાથે સાથે કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ અને પટલમય અંગિકાઓ હાજર હોય છે. આદિ કોષ કેન્દ્રી કોષમાં કોનો સમાવેશ થાય? તો ઉદાહરણ આપ્યું છે બેક્ટેરિયાનો કોષ. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં આવશે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ કેન્દ્ર એના આધારે સજીવના જે કોષના બે પ્રકાર છે એ તમને આ રીતે તફાવત સ્વરૂપે પણ પૂછી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક એવી રીતે પણ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય કે આદિ કોષ કેન્દ્રી કોષ સમજાવો. આદિ કોષ કેન્દ્રી કોષ જેને આપણે પ્રોકેરિયોટિક કોષ પણ કહેવાય છે, તો એના વિશે તમે આ રીતે સમજાવી શકો
तो આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અત્યારે જ કીધું કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતો કોષ એને આદિકોષ કેન્દ્રી અથવા તો પ્રોકેરિયોટિક કોષ કહેવાશે, અને આ કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો કહે છે. અને ઉદાહરણ છે અથવા તો આદિકોષ કેન્દ્રી કોષમાં કોનો સમાવેશ થાય? બેક્ટેરિયા એટલે કે જીવાણુ અને સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ. હવે અહીંયા તમને કહે છે કે આદિકોષ કેન્દ્રી સજીવો જે છે એમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે વચ્ચેનો જે કોષ કેન્દ્રીય વિસ્તાર હોય ને એ પણ ઓછો વિકાસ પામેલો હોય, એટલે મધ્યમાં અવિકસિત એવું જે કોષ કેન્દ્રીય ભાગ છે એમાં તમને ખાલી ન્યુક્લિક એસિડની જ હાજરી જોવા મળે છે. તો એ અંદરનો જે વિસ્તાર જે માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે એ વિસ્તારને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે ઘણાપસૂત્ર, હરિત કણ, ગોલગી પ્રસાદન, અંતઃકોષ રસજાળ આ બધાનો અભાવ હોય છે. અને વિવિધ પટલમય અંગિકાઓની હાજરી ન હોવાને કારણે, એનો અભાવ હોવાને કારણે અંગિકા દ્વારા થતા બધા જ કાર્યો એ કોષ રસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. અહીંયા શું કહે છે? તો કે કોઈ પણ કોષ હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં પટલમય અંગિકાઓ આવેલી હોય અને અંગિકાઓ જ કોષના તમામ કાર્યો કરે છે. પણ અહીંયા આદિકોષ કેન્દ્રી કોષમાં તો પટલમય અંગિકાઓ આવેલી જ હોતી નથી. તો અંગિકાના અભાવને કારણે અંગિકા દ્વારા થયેલા બધા કાર્યો કોણે કરવા પડે છે? તો કે કોષીય કોષરસનો જે અંદરનો ભાગ છે, કોષરસીય ભાગો, એના દ્વારા થોડા ઘણા કાર્યો થતા હોય છે. પણ એ કોષીય કોષરસીય ભાગો દ્વારા જે કાર્યો થાય છે એ નિર્બળ રીતે આયોજન પામે એટલા વ્યવસ્થિત થતા નથી. અને અહીંયા તમને કહે છે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જે આદિકોષ કેન્દ્રી સજીવો છે એમાં ક્લોરોફિલ એ કોષરસીય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે. એટલે અહીંયા તમને એવું કહે છે કે બેક્ટેરિયા જે છે એમાં જુદી જુદી અંગિકાઓ જેવી કે કણાપસૂત્ર, હરિત કણ, ગોલગી પ્રસાદન એ અંગિકાઓનો તો અભાવ જ હોય છે, પરંતુ જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય ને એ ભલે આદિકોષ કેન્દ્રી સજીવો છે પણ એમાં ક્લોરોફિલ એ કોષરસ પટલ એટલે કે કોષરસની ઉપર આવેલું જે કોષરસીય પટલ છે ને એની કોથળી જેવી રચનામાં એ ક્લોરોફિલ હરિતદ્રવ્ય ધરાવતા હોય છે, જેને કારણે એ લોકોને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષ કેન્દ્રની સંરચના, કોષ કેન્દ્ર એના આધારે સજીવોના બે પ્રકાર અને સાથે સાથે કોષ કેન્દ્રના કાર્યો અને કોષ કેન્દ્રના આધારે સજીવના જે બે પ્રકાર છે, આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો, એના વિશેની માહિતી મેળવી. હવે પછીની માહિતી એટલે કે કોષ રસ વિશેની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.